બનાસકાંઠા જિલ્લાની બે નગરપાલિકા પ્રમુખ તેમજ ઉપપ્રમુખ માટેની ચૂંટણી આજે યોજાઈ હતી. ધાનેરા નગરપાલિકા તેમજ થરાદ નગરપાલિકાના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ પદ પર કોંગ્રેસ પાર્ટીની પકડ યથાવત રહી છે. સૌ પ્રથમ ધાનેરાની વાત કરીએ તો ધાનેરા નગરપાલિકા પ્રમુખ તેમજ ઉપપ્રમુખની ચૂંટણી ધાનેરા પ્રાંત કચેરીના મીટિંગ હોલ ખાતે યોજાઈ સમય પ્રમાણે આજે બપોરના 12 વાગે યોજવામાં આવી હતી. 28 સદસ્યો ધરાવતી ધાનેરા નગરપાલિકા કોંગ્રેસ તરફથી પ્રમુખ તરીકે જગલબેન ઠાકોર અને ઉપપ્રમુખ માટે શંકરભાઈ સવાભાઈ પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું હતું, જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ તરીકે ઇન્દુબેન જોશી અને ઉપપ્રમુખ તરીકે હીરાભાઈ ઠક્કરને મેન્ડેટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નાયબ કલેક્ટરની અધ્યક્ષસ્થાને યોજાયેલી આ ચૂંટણીમાં કોંગ્રેસ સમર્થિત ઉમેદવારોને 17 મત મળ્યા હતા, જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને માત્ર 11 જ મત મળ્યા હતા, જેથી ધાનેરા નગરપાલિકા પર કોંગ્રેસના જગલબેન ઠાકોરને પ્રમુખ જાહેર કરાયા હતા, જ્યારે ઉપપ્રમુખ તરીકે શંકરભાઈ પટેલને વિજેતા જાહેર કરાતા ધાનેરા નગરપાલિકા પર કોંગ્રેસ સકંજો જમાવવામાં સફળ રહી હતી. નગરપાલિકા બીજા ટર્મના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની કાર્યવાહી 12 વાગે શરૂ કરી સંપન્ન કરવામાં આવી છે. પ્રમુખની બેઠક સામાન્ય સ્ત્રી અનામત હતી અને તેમાં જગલબેન કાનાજી ઠાકોર તેમને 17 મત મળતા તેઓ પ્રમુખ તરીકે ચૂંટાયા છે. શ્રી શંકરભાઈ સવાભાઈ પટેલ તેમને 17 મત મળતા તેઓ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા. ડિસ્ટ્રીબ કર્યા એટલે અત્યારે ખરેખર એજન્ડા નીકળ્યા પછી સરકારનો દુરુપયોગ કરી અને એજન્ડા ફેરબદલ કર્યા, કારણ કે અધિકારીઓ બદલાયા અને અધિકારીઓ રજા ઉપર ઉતારવામાં આવ્યા, નહીતર ખરેખર અધિકારીઓને રજા ઉપર ના ઉતારવાના હોય જિલ્લાની અંદર 9 થી 10 એસડીએમ છે તો એમને નિમી દેવા જોઈએ અને ચૂંટણી કરાવી જોઈએ સમય મર્યાદામાં. પણ સરકારનો ઉપયોગ કર્યો છે, પરંતુ અમારા સભ્યશ્રીઓ તમામ એક બંધ રહી અને આજે એકતા બતાડી છે એ બદલ એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. જય હિન્દ, જય ભારત. તો આ તરફ થરાદ નગરપાલિકાની વાત કરવામાં આવે તો થરાદ નગરપાલિકાના આગામી ટર્મ માટે પ્રમુખ ઉપપ્રમુખ માટે સ્થાનિક પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં થરાદ નગરપાલિકા ખાતે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં થરાદ કોંગ્રેસ દ્વારા પ્રમુખ પદ માટે જાનકીબેન ઓઝા જ્યારે ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂતને મેન્ડેટ ફાળવવામાં આવ્યું હતું, જ્યારે ભાજપ દ્વારા પ્રમુખ પદ માટે કોકિલાબેન પ્રજાપતિ અને ઉપપ્રમુખ માટે હીરાબેન રાઠોડને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. પરંતુ થરાદ નગરપાલિકામાં કોંગ્રેસના 8 સભ્યો સામે 12 સભ્યો ધરાવતી ભારતીય જનતા પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. થરાદ નગરપાલિકાની યોજાયેલી આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોની તરફેણમાં 8 કોંગ્રેસના સદસ્યો, 6 અપક્ષ સદસ્યો અને ભાજપના 3 સદસ્યોએ મતદાન કર્યું હતું અને કોંગ્રેસના ઉમેદવારોને 28 માંથી 17 મત મળતા કોંગ્રેસ ભાજપને હાર આપવામાં સફળ રહી હતી, જ્યારે ભાજપના ઉમેદવારોની તરફેણમાં 9 ભાજપના ઉમેદવાર અને 3 અપક્ષ ઉમેદવારોએ મતદાન કરતા 11 મત જ મળ્યા હતા. થરાદ નગરપાલિકા અને કોંગ્રેસ જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર, થરાદ નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર, થરાદની જનતાનો ખૂબ ખૂબ આભાર. તમે પ્રમુખ બન્યા છો, તમે વિકાસના કામ કેવો કરશો? હું વિકાસના કામ પૂરેપૂરા કરીશ અને થરાદનો વિકાસ કરીશ. થરાદમાં જીતના નશામાં કોંગ્રેસના કાર્યકરો સરકારની ગાઈડલાઈન ભૂલી ગયા હતા અને માસ્ક વગર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરીને વિજય યાત્રા યોજી કાયદાનો ભંગ કર્યો હતો. જીત મળવી સારી બાબત છે, પરંતુ ધારાસભ્ય જેવા જવાબદાર અધિકારીઓની હાજરીમાં કાયદાનો ભંગ થાય તે ખૂબ જ શરમજનક બાબત છે.